गुड आफ्टरनून विद्यार्थियों, सेंट झेवियर स्कूल आदिपुर ई क्लास में आप सौनु हार्दिक स्वागत है। आज आप धोरण छ नी अंदर जीवन मूल्यना विषय में अभ्यास करीशुं। प्रथम सत्र पूर्ण थई गयुं छे, द्वितीय सत्र शुरू थाय छे। जेव रीतना तमे प्रथम सत्रनो अभ्यास कर्यो, आगळ द्वितीय सत्र में पण एटलुं ज ध्यान आपीने सरस मजानो अभ्यास करजो, बराबर छे। तो आज आप जीवन मूल्यना विषय में पाठ नंबर 10 जवाबदारीओ विषे अभ्यास करीशुं। जवाबदारीओ एटले शुं? जो तमे चित्रमां जोई शको छो के एक सुरक्षाकर्मी बंदूक लईने दरवाजानी बहार ऊभो छे, एटले के सिक्योरिटी गार्ड। तो एनी जवाबदारी शुं छे के ए घरमां घरनी रक्षा करे, के घरनी अंदर आवता जता माणसोनी पहेला पूछपरछ करे, एमनी चकासणी करे अने त्यारबाद ज ए अंदर एमने जवा दे। आ एनी जवाबदारी छे। समझी लो के ए एनी जवाबदारी बराबर पूर्ण करतो नथी, गैर जवाबदार बनी जाय छे अने एना नौकरीना समये ए चौकीदारी करवानी जग्याए आम तेम आटा मारवा जतो रहे अथवा तो सूई जाय तो शुं थई शके? पहला तो गमे ते व्यक्ति घरमां प्रवेशी शके अने एना सिवाय गमे ते व्यक्ति गमे ते वस्तु लईने घरनी गमे ते वस्तु लईने बहार जई शके अने कोई जोखमी वस्तु पण लईने घरनी अंदर प्रवेश करी शके, जेना कारणे घणी बधी समस्याओ उत्पन्न थई शके। तो કોઈ પણ વ્યક્તિને જવાબદાર હોવું ખૂબ જ જરૂરી છે, એટલે આપણે આપણી જવાબદારીઓ સમજવી જોઈએ અને જવાબદારી નિભાવવી જોઈએ। આપણે જવાબદાર બનવું જોઈએ, ના કે ગેરજવાબદાર। જવાબદારીને સામાન્ય રીતે આપણે કહીએ તો શું થાય કે જવાબદારીવાળી કોઈ વ્યક્તિ હોય ને એ શું એને શું કહી શકાય? તો કોઈ પણ કાર્ય કે પોતાની ફરજ એ પૂરી પાડે અને સામે જેટલી પણ મુશ્કેલીઓ આવે ને એની તરફ એ જરા પણ ધ્યાન ના આપે અને પોતાનું ધ્યાન માત્ર પોતાની ફરજ ઉપર આપે, એને કહેવાય છે જવાબદાર વ્યક્તિ અથવા તો જવાબદારી। તો આવો જવાબદારીવાળો એક પાઠ છે જેનો આપણે અભ્યાસ કરીશું। દરેક શાળા આજ પ્રયત્ન કરે છે કે તે દેશને એક સારો અને જવાબદાર નાગરિક આપે। દરેક શાળામાં તમને એવું શીખવાડે છે કે તમારે જવાબદાર બનવું જોઈએ। તમે શાળાએ આવો તો એના ચોક્કસ નિયમો છે, શાળામાં આવવા માટેના નિયમો, શાળાથી જવા માટેનો સમય, શાળામાં કેવી રીતના વર્તન કરવું, ઊઠવું બેસવું, કયા સમયમાં નાસ્તો કરવો, કયા સમયમાં રજા પડે, કયા સમયમાં અભ્યાસ કરવો, કયા સમયમાં રમવા જવું, આ બધું જ નક્કી કરેલું હોય છે। અને સાથે સાથે એ વસ્તુ એની અંદર તમારે જે ક્રિયાઓ કરવાની હોય છે એ પણ તમારે જવાબદારપૂર્ણ ક્રિયાઓ કરવાની હોય છે। તમે શાળામાં ગમે ત્યારે ગમે તે સમય જઈ ના શકો, ગમે તે સમયે તમારી રજા ના પડે, બરાબર। તો તમારે જવાબદાર વિદ્યાર્થી બનવાનું છે, ચોક્કસ સમયે શાળાએ પહોંચવાનું જેથી તમારા સાથેના વિદ્યાર્થીઓને પણ ખલેલ ના પહોંચે। તો આ જવાબદાર વ્યક્તિ છે જે પોતાની જવાબદારીઓ નિભાવે। તો દરેક શાળા એવો જ પ્રયત્ન કરે છે કે એની એના દેશને એ સારો અને જવાબદાર વ્યક્તિ આપે। જવાબદારી જે છે એ એક વિશેષ ગુણ છે, આપણા બધાને આપણામાં એ રાખવો જ જોઈએ। જ્યારે કોઈ છોકરો કે કોઈ વ્યક્તિ પૂરા વિશ્વાસ સાથે તેની ફરજો પૂરી પાડે છે અને મુશ્કેલીઓની પરવા કરતો નથી ત્યારે એમ કહી શકાય કે એ જવાબદારીવાળો છોકરો છે અથવા તો જવાબદાર વ્યક્તિ છે। આપણે જે પણ કંઈ કરીએ એમાં જવાબદારી છે, આપણે જે પણ કંઈ કરીએ એમાં જવાબદારી હોય છે। આપણને એવું જ કરવું જોઈએ જે સામેવાળી વ્યક્તિઓ આપણને નિર્દેશ આપે છે। એનો મતલબ એવું નહીં કે કોઈ ખોટું કામ કરવાનો આપણને નિર્દેશ આપે અને આપણે એ કરીએ, એવું નહીં, એને જવાબદારી ના કહેવાય। પરંતુ સાચું કામ હોય, સારું કામ હોય અને જેને આપણે નિર્દેશ કર્યો હોય આપણને એ કામ કરવા માટે, તો આપણે એ કામ કરવું જોઈએ, એ જવાબદારી છે। સારા નેતાઓ એ લોકો હોય છે જે જવાબદારીઓ લે છે। ફક્ત જવાબદારીવાળો માણસ જ વિશ્વાસુ હોય છે અને ગેરજવાબદાર વ્યક્તિ જે હોય છે એ અવિશ્વાસુ હોય છે। જ્યારે પણ આવા વિશ્વાસુ માણસો એટલે કે જવાબદારીવાળા માણસો જ કામ કરતા હોય છે ને ત્યારે માત્ર એની ફરજ પૂરી પાડે છે,
નહીં એનું ધ્યાન બીજા કોઈ કામ પર હોય, માત્ર એની ફરજ પૂરી પાડવા પર, એની જવાબદારી પૂરી પાડવા ઉપર એનું ધ્યાન હોય છે, ના કે કોઈ પ્રસિદ્ધિ કે નામના મેળવવામાં એનું ધ્યાન હોય. આપણામાંથી દરેક જણ એક સારો નેતા બનવા માંગે છે અને એના માટે પ્રયત્નો પણ કરીએ છીએ. આપણે આપણા જવાબદારીના ગુણો આપણામાં વિકસાવવા જોઈએ. ગેરજવાબદાર માણસોનું કોઈ વિશ્વાસ કરતું નથી, એને કોઈ પસંદ પણ કરતું નથી. આજે આપણા બધા પાસે ચોક્કસ જવાબદારીઓ કે ફરજો છે, બરાબર. તમારી ઉંમર નાની છે, તમે વિદ્યાર્થીઓ છો, બાળકો છો, તો તમારી પણ એક જવાબદારી છે. શું? યોગ્ય સમયે ઉઠીને શાળાએ જઈને બરાબર રીતે અભ્યાસ કરો, ઘરે જઈને તમારા મા બાપનું ધ્યાન રાખવું, એમને કામમાં મદદ કરવી, એ તમારી જવાબદારી છે. તો દરેકની જવાબદારી હોય છે, ઉંમર પ્રમાણે એ નાની અને મોટી હોઈ શકે, પણ દરેક નાની પણ જવાબદારીઓ હોય છે એ અગત્યની તો છે જ. જો આપણે આજે એ જવાબદારીઓ કે ફરજો પૂરી પાડવામાં અસફળ થઈએ તો ચોક્કસપણે આપણે ભવિષ્યમાં એક જવાબદાર નાગરિક બની શકીશું નહીં. તમે અત્યારે જ નાનપણથી જ તમારામાં જવાબદારીનો ગુણ તમારે વિકસાવવાનો છે. જો તમે અત્યારથી જ બે જવાબદાર બની જશો જશો કે ગેરજવાબદાર બની જશો તો તમારું ભવિષ્ય જોખમય છે. તમે નાનપણથી જ આ બધું શીખો છો, બરાબર. તમે અત્યારે નાના છો તો તમારી જવાબદારી છે કે તમે સમયસર અભ્યાસ કરી લો, તમારા ઘરે તમારા માતા પિતાનું ધ્યાન રાખો, તમારા નાના જે ભૂલકાઓ ભાઈ બહેન છે એમનું પણ તમે ધ્યાન રાખો, એમની કાળજી રાખો. આ ગુણ તમારામાં નાનપણથી આવે. જો તમે અત્યારે જ આ નહીં શીખો તો ભવિષ્યમાં તમે ગેરજવાબદાર બની જશો. આપણને જુદા જુદા કામો સોંપવામાં આવેલા હોય છે. દરેક જગ્યાએ આપણે વિશેષ સ્થાન ધરાવીએ છીએ. તમે ઘરે હો તો તમારી ઘર પ્રત્યેની જવાબદારી અલગ હોય, શાળામાં આવો તો શાળા પ્રત્યેની જવાબદારી તમારી અલગ હોય, રમતના મેદાનમાં જાઓ તો રમતના મેદાનમાં તમારી જવાબદારી અલગ હોય, બરાબર. ગેરજવાબદારીઓનું પુનરાવર્તન આપણા માટે ખતરનાક હોઈ શકે છે. આ કેટલા બધા દુઃખોનું કારણ પણ બની શકે છે. ચાલો જોઈએ, કેટલીક જગ્યાએ માણસો ગેરજવાબદાર હોય છે. વિચારો કે એક સુરક્ષાકર્મી ગેરજવાબદાર હોય છે. વિચારો કે એક સુરક્ષાકર્મી જો ફરજ પૂરી કરવામાં અસફળ થાય, જે એક ઘરની મિલકતની સુરક્ષા કરવા માટે રાખવામાં આવેલો હતો. કોઈ સુરક્ષાકર્મી ઘરની રખવાળી કરવા માટે અથવા તો ચોકીદારી કરવા માટે અથવા તો મિલકતની સુરક્ષા કરવા માટે રાખ્યો હોય, અને જો એ ગેરજવાબદાર હોય તો આપણે આગળ વાત કરી કે ઘરમાં કંઈ પણ થઈ શકે છે. ગમે તેવા માણસો ઘરમાં આવી શકે, ચોરી થઈ શકે, હત્યા પણ થઈ શકે, ગમે તે જાનહાનિ પણ થઈ શકે, ઘણું બધું નુકસાન થઈ શકે છે. આવી જ રીતના સમજી લો કે એક બસ ડ્રાઈવર છે. આપણે મુસાફરી કરતા હોઈએ છીએ બસમાં, ટ્રેનમાં, પ્લેનમાં, અને એ ડ્રાઈવર જે છે એ વિચારો કે એ ગેરજવાબદાર હોય તો, એ બરાબર રીતે ડ્રાઇવિંગ ના કરતો હોય અથવા કોઈ એવા પદાર્થોનું સેવન કરીને ડ્રાઈવ કરતો હોય તો એ તમારા જીવનનું જોખમ લઈને ચાલે છે, બરાબર ને. એટલે આપણે એવા ડ્રાઈવર સાથે બેસવાનું પસંદ કરશું નહીં. તો આવા બસ ડ્રાઈવર છે, પાયલટ છે, વાહનના જે કેપ્ટન છે, જો એ ગેરજવાબદાર થઈ જાય તો તમે વિચારો કે શું થાય. અર્થનો એકદમ અનર્થ થઈ જશે કે એ વ્યક્તિઓ જે વાહન ચલાવી રહ્યા છે જો એ ગેરજવાબદાર બની જશે તો અકસ્માત થવાની સંભવ છે. એક ગેરજવાબદાર માતા પિતા હોય, સમજી લો, તો એ માતા પિતા પોતાના બાળકોને સારા સિદ્ધાંતો, સારા સંસ્કારો નથી આપતા, તો સામે જે બાળક છે એ કેટલું ગેરજવાબદાર બનશે એ તમે કલ્પના કરો. કે મા બાપ પોતાના બાળકને સંસ્કાર નથી આપતા, ગેરજવાબદારી ભર્યું વર્તન શીખવાડતા હોય તો એ એવું જ વર્તન કરશે ગેરજવાબદારીવાળું, જે યોગ્ય નથી. તો એક ગેરજવાબદાર માતા પિતા એમના પરિવાર અને દીકરા દીકરીઓનું ભવિષ્ય બગાડી શકે છે. એટલે જ અગત્યનું છે કે આપણે જવાબદાર બાળક બનવાનો પ્રયત્ન કરવાનો છે. આપણી નાની ફરજો આપણને ખૂબ સારી રીતે પૂરી પાડવાની છે, જેથી ભવિષ્યમાં આપણે જવાબદારીઓને વધુ સારી રીતે વિકસાવી શકીએ. આપણે આપણી શાળા અને ઘર પ્રત્યેની જવાબદારીઓનું જ્ઞાન હોવું જોઈએ. શાળામાં આપણે કઈ જવાબદારીઓ નિભાવવાની છે, ઘરે આપણે કઈ જવાબદારીઓ નિભાવવાની છે એનું આપણને જ્ઞાન હોવું જોઈએ. નાના ભાઈ બહેનોને સાચવવાના એ પણ આપણી જવાબદારી છે, એમની કાળજી લેવાની એ પણ આપણી જવાબદારી છે, આપણા ઘરના પરિવારના સભ્યોનું ધ્યાન રાખવાનું
આપણા ઘર પરિવારના મિલકતનું ધ્યાન રાખવાનું, એ સભ્યોની વસ્તુઓનું ધ્યાન રાખવાનું એ પણ એક જવાબદારી છે. આ જવાબદારી વિકસાવવાની એક રીત છે કે નાના બાળકોનું ધ્યાન રાખવું, નાના ભાઈ બહેનોનું ધ્યાન રાખવું, પરિવારના સભ્યોનું ધ્યાન રાખવું, પરિવારના સભ્યોની વસ્તુઓનું ધ્યાન રાખવું, પરિવારના મિલકતનું ધ્યાન રાખવું, આ પણ એક જવાબદારી ભર્યું વર્તન છે. જરૂર ના હોય ત્યારે પંખા અને લાઇટની સ્વિચ બંધ કરી દેવી એ પણ એક જવાબદારીવાળું કાર્ય છે. પાણીના નળ હોય એ પણ ચોક્કસ રીતે સરખા બંધ કરવા જેથી એમાંથી પાણી ન ટપકે, બરાબર છે, એ પણ એક જવાબદારીનો જ એક ભાગ છે. આપણે શાળામાં જઈએ ત્યારે પણ આપણે જવાબદારીઓનું પાલન કરવું જોઈએ, શાળાના નિયમોનું પાલન કરવું જોઈએ, બીજાઓને સરસ ઉદાહરણ આપીને શાળાના ફર્નિચરની આપણે કાળજી લેવી જોઈએ. સાથે સાથે પુસ્તકાલય એટલે કે વાંચનાલય, લાઇબ્રેરી છે, લેબ છે, કમ્પ્યુટર લેબ હોય કે પ્રયોગશાળાની કાળજી પણ આપણે પાડી શકીએ છીએ. આપણે કાળજી લેવી જોઈએ એની. બધા જવાબદાર વિદ્યાર્થીઓને નિશાની છે કે આ બધી જ જવાબદારીઓ ઉપાડે, બધી વસ્તુની કાળજી રાખે. આવી જવાબદારીવાળા વિદ્યાર્થીઓના શિક્ષકો અને તેમના સાથીદારો વખાણ કરે છે. જો જવાબદાર વ્યક્તિ હોય તો બધા જ તેના વખાણ કરે, અને ગેરજવાબદાર હોય તો એના પર બધા કોઈને વિશ્વાસ બેસે નહીં. તમે જવાબદારીપૂર્ણ પોતાનું કાર્ય કરતા રહો તો તમારા શિક્ષકો, તમારા વડીલો, તમારા મિત્રો તમારા વખાણ કરશે અને તમને પસંદ પણ કરશે. જ્યારે આપણે આપણામાં જવાબદારીવાળું વર્તન વિકસાવીએ છીએ ત્યારે ગેરજવાબદારી વર્તણૂક હટાવી દેવી જોઈએ. ગેરજવાબદારી આપણું બાળપણ બતાવે છે અને સ્વાર્થવૃત્તિ બતાવે છે. નાના હોઈએ ત્યારે સમજીએ કે કંઈક વસ્તુઓ એવી થઈ જાય આપણાથી કે જે ગેરજવાબદારી ભર્યું વર્તન બતાવે છે, તો એ આપણું બાળપણ બતાવે છે. અને સ્વાર્થવૃત્તિ, ગેરજવાબદારી વર્તન છે ને એ આપણો સ્વાર્થ બતાવે છે. આપણે શાળાએ મોડા આવીએ તો એ ગેરજવાબદારી વર્તન છે, પણ એમાં સ્વાર્થ શું? તમે મોડા ઉઠ્યા, તમને શાળાએ જવાનું પસંદ ના હોય તો તમારો સ્વાર્થ છે, એ સ્વાર્થ એમાં દેખાય છે. અસાવધાની અને ભૂલી જવું એ પણ ગેરજવાબદારીથી નીચ નિશાની છે. કોઈ પણ બાબતમાં અસાવધાન એટલે કે સાવચેત ન રહેવું, કોઈ બાબતો ભૂલી જવી એ પણ ગેરજવાબદારી ભર્યું વર્તન કહેવાય. જે માણસ ગેરજવાબદાર હોય ને એની જ એ નિશાની છે કે એ પ્રમાણેનું વર્તન કરે અને ભૂલી જાય. જે માણસ ગેરજવાબદાર હોય તેઓ કોઈ દિવસ બીજાઓનો વિશ્વાસપાત્ર બનતા નથી, એ અવિશ્વાસુ જ બધા એને ગણે છે. કોઈ દિવસ એક સારો નેતા તે બની શકતો નથી. ગેરજવાબદારીના કેટલાક ઉદાહરણ શાળામાં મોડેથી આવ્યા આપણે, એ પણ ગેરજવાબદારીવાળું વર્તન છે. વર્ગમાં બધાને ડિસ્ટર્બ કરવાનું, ફરજ સારી રીતે પૂરી ના પાડવી, જરૂરી પુસ્તકો શાળામાં લઈ ના જવા, બીજાના ઘરકામમાં જોથી જોઈને આપણે ઉતારા કરવા, ચોપડીઓ, પુસ્તકો, નોટબુક બધું ભૂલી જવું, આ બધું જ ગેરજવાબદાર ભર્યું વર્તન કહેવાય. દરેક શાળામાં આવા છોકરાઓ હોય જ છે જે ઘણા બધા વાયદાઓ કરતા હોય છે પણ એ કોઈ દિવસ પૂરા કરતા નથી. આવા વિદ્યાર્થીઓ જવાબદારીવાળા હોતા નથી. આવા બાળકો મોટા થઈને ગેરજવાબદાર નાગરિક બને છે અને સમાજને મોટું નુકસાન પહોંચાડે છે, બરાબર. તો તમારે આપણે શું કરવાનું છે? ગેરજવાબદાર નથી બનવાનું, પરંતુ જવાબદાર બનવાનું છે. દેશને સારા અને જવાબદારીવાળા નાગરિકોની જરૂર છે. ફક્ત જવાબદારીવાળા બાળકો જ જવાબદાર નાગરિક બની શકે છે. તમે નાના છો, અત્યારથી જ તમારે જવાબદાર બનવાનું છે જેથી ભવિષ્યમાં તમે દેશના સારા નાગરિક બનીને દેશની જવાબદારી ઉપાડી શકો, બરાબર ને. જો આપણે આજે જ નાની નાની બાબતોનું ધ્યાન રાખશું, એના પ્રત્યે જવાબદાર રહીશું, આપણી ફરજો નિભાવીશું, તો મોટા થઈને મોટી મોટી જવાબદારીઓ આપણે સરળતાથી સંભાળી લઈશું. નેતૃત્વ કરનાર આ વિશિષ્ટ ગુણને વિકસાવવા માટેની દરેક તકનો ઉપયોગ આપણે કરવો જોઈએ. આપણને જ્યાં તક મળે કે આપણે જવાબદાર બની શકીએ છીએ, નેતૃત્વ કરી શકીએ છીએ, એ તકનો આપણે લાભ લઈને જવાબદાર બનવું જોઈએ, આપણે શીખવું જોઈએ. અત્યારથી જ શીખું છું તો આગળ જઈને આપણે દેશના સારા નાગરિક, જવાબદાર નાગરિક બની શકીશું, બરાબર. તો તમારે સંકલ્પ લેવાનો છે આજે કે તમે નાના છો અત્યારે, તમારી ઉંમર પ્રમાણે તમે તમારી બધી જ જવાબદારીઓ ઉપાડશો અને એનું યોગ્ય રીતે પાલન પણ કરશો, એટલે તમારા મા બાપ પણ તમારાથી ખુશ થશે, તમને પણ આત્મસંતોષ મળશે કે તમે જવાબદાર વ્યક્તિ બનો છો.
એટલે દરેક વસ્તુની જવાબદારી લેતા શીખો. તમારા ઉંમરને લાગતી વળગતી જે પણ જવાબદારીઓ છે એ અત્યારથી જ લેવાનું શરૂ કરો અને સારા નાગરિક બનવાની શરૂઆત કરો. આ પાઠનું સ્વાધ્યાય કાર્ય આપણે આગળ જોઈશું. તમારો દિવસ શુભ રહે તેવી શુભેચ્છા. ધન્યવાદ. પાઠ ચોપડીમાંથી ઘરે વાંચજો અને સમજજો.